આપણે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા વિવિધ ખૂણાઓની વાત કરી. એમાં આપણે અનુકોણ, બહિષ્કોણ, અંતકોણ, એનાથી આગળ જઈને આપણે અંતયુગ્મકોણ, બહિર્યુગ્મકોણ, અંતકોણો વગેરેની વાત આપણે લીધી હતી. હવે મિત્રો, એનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 6.2ના દાખલાઓ સાબિત કરવાના છે. પહેલો દાખલો છે, આપણે જોઈએ. આપેલ આકૃતિમાં, આ પ્રકરણમાં મોટાભાગે આકૃતિ આપેલી હશે, જરૂર પણ અહીંયા નામ આપણે ઉમેરવાના. આપેલી આકૃતિમાં એક્સ અને વાયના માપ શોધો અને બતાવો કે એ બી સમાંતર સીડી છે. હવે જો અહીં આકૃતિમાં આપણને એ બી રેખા, સીડી રેખા આપી છે, આ એની છેદિકા છે. આ ખૂણો 50નો બને છે, આ ખૂણો એક્સ છે, આ ખૂણો વાય છે, આ 130નો છે. તો આપણે સરળતા ખાતર નામ આપી દઈએ પી, પછી આ બિંદુને નામ આપી ક્યુ, આ બિંદુને નામ આપી આર અને એસ. એટલે આપણે એમ કહી શકાય કે એ બી અને સીડીને સમાન, એ બી અને સીડી સમાંતર રેખાઓ છે, એને પીએસ રેખા અનુક્રમે ક્યુ અને આર બિંદુમાં છેદે છે. હવે આપણે એક્સ શોધવો છે. તમે જોવો જોઈએ, આ પી આર રેખા છે અને આ એ બી એની છેદિકા છે, તો આ બંને ખૂણા છે એ રેખિક જોડના ખૂણા બનશે. એટલે આપણે એમ કહી શકાય કે પી આર રેખા એ બી ને ક્યુમાં છેદે છે. આ પી આર રેખા એ બી ને ક્યુમાં છેદે છે, તેથી ખૂણો પી ક્યુ એ અથવા એ ક્યુ પી, જે નામ આપવું હોય, તેથી ખૂણો પી ક્યુ એ તથા ખૂણો એ ક્યુ આર, ખૂણો એ ક્યુ આર રેખિક જોડના ખૂણાઓ બનશે. અને રેખિક જોડના ખૂણાઓ બને તો આપણે જાણીએ છીએ કે આ બંને ખૂણાઓ પૂરક હોય. પૂરક મતલબ બંનેના માપનો સરવાળો 180 હોય. તો આ બંનેનો સરવાળો 180 હોય, એમાં આપણે આ ખૂણો તો 50 જાણીએ છીએ, તો એક્સની કિંમત મળી જશે. એટલે કે ખૂણો પી ક્યુ એ વત્તા ખૂણો એ ક્યુ આર બરાબર 180. શું કામ? તો કે બંને રેખિક જોડના ખૂણાઓ છે. પી ક્યુ એની કિંમત 50 છે, એ ક્યુ આરની કિંમત એક્સ છે, જે આપણે શોધવો છે, બરાબર 180. આ 50 સામે જાય તો માઇનસ થઈ જાય, તેથી એક્સ બરાબર 180 માઇનસ 50 એટલે 130, એટલે કે આપણે એક્સની કિંમત મળી ગઈ. હવે તમે જોવો જોઈએ, અહીંયા રેખા પી આર એટલે કે પીએસ અને સીડી એકબીજાને ચોકડી કરીને છેદે છે, તો આ બંને ખૂણા શું બનશે? અભિકોણ. અને અભિકોણ એકરૂપ હોય, સમાન હોય, એટલે ફરીથી આપણે એમ કહીએ કે પી આર અને સીડી, પી આર અને સીડી આર બિંદુમાં, પી આર અને સીડી આર બિંદુમાં છેદે છે, તેથી ખૂણો ક્યુ આર ડી એટલે કે વાય અને ખૂણો સી આર એસ એટલે 130 આ બંને અભિકોણ થશે. ખૂણો ક્યુ આર ડી તથા ખૂણો સી આર એસ અભિકોણો થાય. અને અભિકોણ એકરૂપ હોય એટલે આપણે લખાય કે ખૂણો સી આર એસ 130 હોવાથી ખૂણો ક્યુ આર ડી 130 થાય, એટલે કે ખૂણો વાય 130 થાય. હવે એક્સ અને વાય બેની કિંમત સમાન આવી. હવે આકૃતિમાં જોવો જોઈએ, આ એક ઝેડ આકાર બને છે, તો એક્સ અને વાય શું બનાવે છે? અંતઃયુગ્મ કોણ. એટલે આપણે લખશું એક્સ બરાબર વાય બરાબર 130, એક્સ અને વાય અંતઃયુગ્મ કોણ છે અને બે સમાન છે. તો ઉલટી વાત,
બે સમાંતર રેખાની છેદિકાથી ઝેડ આકારમાં અંતઃયુગ્મ કોણ બને જે સમાન હોય અહીંયા ઊંધું બે ખૂણા સમાન છે માટે અંતઃયુગ્મ કોણ છે અને તો પછી આ બે રેખાઓ સમાંતર હોય અંતઃયુગ્મ કોણ છે તેથી એ બી સમાંતર સી ડી સાબિત થાય બે રેખાઓની છેદિકાથી બનતા ઝેડ આકારના આ બે ખૂણા સમાન હોય તો એને અંતઃયુગ્મ કોણ કહેવાય અહીંયા ઊંધું છે ખૂણા સમાન છે માટે એ અંતઃયુગ્મ કોણ છે અને અંતઃયુગ્મ કોણ બને છે માટે આ બે રેખાઓ સમાંતર સાબિત થાય તો મિત્રો અહીંયા અભિકોણ અનુકોણ યુગ્મ કોણ અલગ અલગ રીતે તમે આ દાખલો ગણી શકો તમે આમ પણ કરી શકો છો કે આ બંને રેખિક જોડના ખૂણા છે તો આ 50 તો આ 130 હવે આ બંને યુગ્મ કોણ છે તો આ 130 તો 130 અથવા આ બંને અભિકોણ છે તો પણ સમાન હોય તમે આમ પણ કરી શકો આ 50 છે તો આ પણ 130 હોય અને આ બંને પાછા અનુકોણ છે તો આ 130 હોય તો આ 130 હોય એટલે આપણે કોઈ એક રીતે આપણે એને સોલ્વ કરી શકાય પણ દરેક રીતે થાય મિત્રો સાથે સાથે વચ્ચે વચ્ચે સ્ટોપ કરીને આ દાખલાઓ લખતા રહેજો હવે આપણે બીજો દાખલો એનો જોઈએ બીજી રકમ છે આપેલી આકૃતિમાં જો એ બી સમાંતર સી ડી અને સી ડી સમાંતર ઈ એફ હોય અને વાય જેમ ઝેડ બરાબર 3:7 હોય તો એક્સનો માપ શોધો હવે પહેલી વાત અહીંયા આપણે આકૃતિમાં આ એની છેદિકા છે એનું નામકરણ નથી કર્યું તો આપણે નામકરણ કર્યું કે ધારો કે પીએસ રેખા છે ઈ એ બી સી ડી અને ઈ એફને અનુક્રમે ક્યુ આર અને એસ બિંદુમાં છેદે છે હવે આ દાખલો ઘણી બધી રીતે કરી શકાય આપણે કોઈ એક રીતે પહેલાં ઉકેલીએ વાય અને ઝેડ વચ્ચે પ્રમાણ આપ્યું છે 3:7 તો વાય અને ઝેડનો સંબંધ બનાવીએ તો તમે જુઓ અહીંયા તમને તરત ખબર પડે કે આ આર બિંદુએ આ પી ટી રેખા અને સી ડી રેખા આર બિંદુએ છેદે છે તો આ ખૂણ અને આ ખૂણો બે અભિકોણ થાય તો આ વાય હોય તો આ પણ વાય થાય હવે આ વાય મળી ગયો પછી આ વાય અને ઝેડ આ બંને બે સમાંતર રેખાની છેદિકાથી એક તરફના અંતકોણ છે અંતકોણ પૂરક હોય તો વાય વત્તા ઝેડ બરાબર 180 હોય એનું પ્રમાણ છે એટલે વાય અને ઝેડ મળી જાય પછી ઝેડ મળી જાય વાય મળી જાય પછી એક્સ અને વાય અંતકોણ છે તો વાય ઉપરથી એક્સ મળી જાય અથવા તો આ વચ્ચેની રેખાને ભૂલી જાઓ તો એ બી અને ઈ એફ સમાંતર હોય તો આ એની છેદિકા હોય તો એક્સ અને ઝેડ આ બંને અંતઃયુગ્મ કોણ છે ને ઝેડ આકાર તો આ બંને સમાન હોય તો ઝેડ મળી જાય એટલે એક્સ મળી જાય આ બે ત્રણ રીતે થઈ શકે તો પહેલું કામ આપણે કરીએ પીટી અને સીડી જો પીટી અને સીડી આર બિંદુએ છેદે છે પીટી અને સીડી આર બિંદુએ છેદે છે તેથી ખૂણો ક્યુ આર સી ખૂણો ક્યુ આર સી અને ખૂણો ડી આર એસ ખૂણો ડી આર એસ અભિકોણ થાય ક્યુ આર સી અને ડી આર એસ આ બંને અભિકોણ થાય પણ ક્યુ આર સી બરાબર વાય હોવાથી ખૂણો ડી આર એસ બરાબર વાય થાય બરાબર છે હવે સી ડી અને ઈ એફ સમાંતર છે આ એની છેદિકા છે એની એક તરફના અંતકોણ છે આ વાય છે માટે આ વાય થયો હવે આપણે એમ કહીએ સી ડી અને ઈ એફ અથવા તો સીધું લખો તેમ લખીએ આપણે હવે કે સી ડી સમાંતર ઈ એફની છેદિકા પીટી છે તો સી ડી અને ઈ એફની સમાંતર છેદિકા પીટી છે તો એનાથી બનતો ખૂણો ડી આર એસ અને ખૂણો આર એસ એફ આ બંને ખૂણા અંતકોણ થાય અને અંતકોણ છે એ પૂરક હોય તો આપણે લખી ખૂણો ડી આર એસ તથા
BRS तथा RSF खूणो RSF अंतकोणो थाय अने अंतकोण पूरक छे तेथी आपणे लखाय खूणो DRS वत्ता खूणो RSF बराबर 180 अंतकोणो पूरक होय पर DRS नी किंमत Y छे RSF नी किंमत Z छे बराबर 180 पर Y जेम Z बराबर 3:7 छे જ્યારે પણ પ્રમાણ હોય ત્યારે x ફેક્ટર ધારી લેવાનો એટલે ધારો કે y બરાબર 3x અને z બરાબર 7x તો આ કિંમત એ મૂકી દઈ 3x વત્તા 7x બરાબર 180 10x બરાબર 180 તેથી x બરાબર 18 180 છેદમાં 10 હવે x બરાબર 18 મળ્યા તો y બરાબર 3x છે તેથી વાય બરાબર 18:54 અને ઝેડ બરાબર 7x છે તેથી ઝેડ બરાબર 18:26 હવે તમને વાય અને ઝેડ મળી ગયા હવે તમારે મેળવવાનું છે એક્સ હવે તમારે એક્સ બે રીતે મળે એક્સ અને વાય અંતકોણ છે તો બેયનો સરવાળો 180 થાય તો વાયની કિંમત 54 છે 180માંથી 54 જાય એટલે 126 એક્સની કિંમત 126 થઈ જાય અથવા બીજી રીતે એ બી સમાંતર સી ડી છે સી ડી સમાંતર ઈ એફ છે તો એ બી સમાંતર ઈ એફ થાય અને એ બી અને ઈ એફ સમાંતર હોય એની છેદિકાથી આ એક્સ અને ઝેડ છે એ બંને યુગ્મ કોણ થાય અને યુગ્મ કોણ સમાન હોય તો ઝેડ 126 તો એક્સ 126 એ સમજાયું છે હું લખું છું આ જ ખાલી આ સહેલું છે એટલે આપણે આમ લખશું ને એ બી સમાંતર સી ડીની છેદિકા પીટી છે જો એ બી સમાંતર સી ડી એની છેદિકા પીટી છે તો ખૂણો એ ક્યુ આર અને ખૂણો ક્યુ આર સી આ બંને અંતકોણ થશે એક્સ અને વાય જેનો સરવાળો 180 છે એક્સ આપણી પાસે મળી ગયો છે નથી મળ્યો વાય મળી ગયો છે 58 તો એક્સની કિંમત મળી જશે તો હવે આપણે એમ કહેશું ખૂણો એ ક્યુ આર તથા ખૂણો ક્યુ આર સી અંતકોણો થાય એટલે આપણે શું છે કે એક જ કન્સેપ્ટ ઉપર કામ કર્યું અહીંયા આપણે અંતકોણની જ વાત કરી આપણે અહીંયા અંત યુગ્મ કોણની વાત સમજાવી પણ ઉપયોગ નથી કર્યો તો એક ક્યુ આર વત્તા ક્યુ આર સી તો એક ક્યુ આર એટલે એક્સ વત્તા ક્યુ આર સી એટલે વાય તો એક્સ વત્તા વાય બરાબર 180 એમાં વાયની કિંમત 54 છે તેથી એક્સ વત્તા 54 બરાબર 180 તેથી એક્સ બરાબર 180 માઇનસ 54 એટલે કે 126 આ પ્રમાણે આપણને એક્સની કિંમત 126 મળે ત્રીજો દાખલો છે આપેલી આકૃતિમાં જો એ બી સમાંતર સી ડી હોય અને ઈ એફ એ સી ડીને લંબ હોય લંબ એટલે 90નો ખૂણો બનાવે તથા ખૂણો જી ઈ ડી આખો ખૂણો 126 છે તો ખૂણો એ જી ઈ જે શોધવું છે ત્યાં હું નિશાન કરું આ એ જી ઈ ખૂણો એ જી ઈ પછી ખૂણો જી ઈ એફ એટલે આ ભાગ અને ખૂણો એફ જી ઈ એટલે કે આ ભાગ તો આ ત્રણેય ખૂણા મેળવો બહુ ધીરજપૂર્વક એક કરતાં વધારે રીતે થશે આપણને કંઈક ને કંઈક દેખાવું જોઈએ હવે તમે જુઓ જોઈએ એ બી અને સી ડી એ સમાંતર રેખાઓ છે આ જી ઈ છે તમે કલ્પના કરો તો આ રેખા છે આમ બરાબર તો જી ઈ એની છેદિકા છે હવે તમે જુઓ તો આ ઝેડ આકાર થયો તો ખૂણો એ જી ઈ અને જી ઈ ડી આ બંને યુગ્મ કોણ હોય અંત યુગ્મ કોણ અને એ બંને સમાન હોય તો જી ઈ ડી 126 છે તો એ જી ઈ 126 થાય હવે તમને એ જી ઈ મળી ગયું આ બંને રેખિક જોડના ખૂણા છે તો આ 126 છે તો 180માંથી 126 બાદ કરો એટલે કે આ 54 મળી ગયું બીજું કામ થઈ ગયું
હવે ત્રીજું જી ઈ એફ આ ખૂણો તો જો જી ઈ એફ અને એફ ઈ ડી આ બંને આસન કોણ છે અને બેયનો સરવાળો 126 છે એમાંથી આ 90 છે તો 126માંથી 90 બાદ કરો એટલે કે આ 36 એ પણ મળી જાય સારું તો પહેલું વહેલું કામ એ બી સમાંતર સીડી માટે જીઈ છેદિકા છે જીઈ છેદિકા છે તો તેથી ખૂણો એ જીઈ ખૂણો એ જીઈ તથા ખૂણો જીઈડી ખૂણો જીઈડી અંતઃ યુગ્મ કોણ થાય અને અંતઃ યુગ્મ કોણ હોય તો બંને સમાન હોય તેથી ખૂણો એ જીઈ બરાબર ખૂણો જીઈડી થાય પરંતુ જીઈડી રકમમાં આપ્યું છે 126 છે તેથી એ જીઈ 126 થાય હવે એ જીઈ મળી ગયો એટલે પહેલો જવાબ મળી ગયો એ જીઈ 126 હવે આપણે મેળવવું છે તો મેં કીધું એ જીઈ અને સાથે સાથે તમે તરત જોવો એફ જીઈ આ બંને શું છે રેખિક જોડના ખૂણા અથવા તો પહેલાં તમને ક્રમમાં લેવું હોય જીઈ એફ મેળવવું હોય તો જીઈ એફ અને એફ ઈ ડી આ બંને આસન કોણ છે લખશું આપણે ખૂણો જીઈ એફ તથા ખૂણો એફ ઈ ડી એફ ઈ ડી આસન કોણ થાય આસન કોણ છે અને બેયનો સરવાળો જીઈ એફ અને એફ ડી એફ ઈ ડી આ બેયનો સરવાળો જીઈ ડી છે જેનું માપ 126 છે તો આપણે લખી ખૂણો જીઈ એફ વત્તા એફ ઈ ડી બરાબર જીઈ ડી જીઈ ડી હવે તમારે જીઈ એફ શોધવું છે ખૂણો જીઈ એફ વત્તા એફ ઈ ડી એફ ઈ ડી એફ ઈ ડી કેટલો છે લંબ છે માટે 90 અને જીઈ ડી રકમમાં જઈ પૂછે 126 તો 90 સામે જાય એટલે કે ખૂણો જીઈ એફ બરાબર 126 - 90 એટલે 36 તો તમને જીઈ એફ પણ મળી ગયો 36 હવે તમારે જોઈએ છે એફ જીઈ તો એફ જીઈ અને એ જીઈ આ બંને રેખિક જોડના ખૂણા છે ખૂણો એ જીઈ તથા ખૂણો એફ જીઈ રેખિક જોડના ખૂણા છે કારણ કે આ બંને ખૂણા એક જ રેખા એ બી પર બનેલા છે તો બંનેનો સરવાળો 180 હોય તેથી ખૂણો એ જીઈ વત્તા એફ જીઈ બરાબર 180 તમારી પાસે એ જીઈની કિંમત 126 છે 126 વત્તા એફ જીઈ બરાબર 180 126 સામે જાય તેથી ખૂણો એફ જીઈ બરાબર 126 - 126 એટલે કે 54 એટલે કે ખૂણો એફ જીઈ 54 થાય આમ તમે અંતકોણ અંતયુગ્મ કોણ અભિકોણ રેખિક જોડના ખૂણા આસન કોણ આ કોઈપણ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને જ્યાં જ્યાં જરૂર પડે એ પ્રકાર તમે ઉકેલી શકો અહીંયા તમને હું હજી વધારાની વાત પણ બતાવું દાખલા તરીકે જો તમે જીઈ એફ છે એ 36 મળી ગયું આ 90 છે તો ત્રિકોણ જી જીઈ એફમાં 3 ખૂણાનો સરવાળો 180 હોય તો આ 90 છે આ 36 છે તો ત્રીજો ખૂણો છે એ 180માંથી બાદ કરવાનો તો 90 - 36 કરી અને 180માંથી બાદ કરો એટલે તમને મળી જાય તો આપણે આ રીતે જ અવનવી ટેકનિક્સથી આગળ દાખલા જોતા રહેશું ઓલ ધ બેસ્ટ